नमस्कार विद्यार्थी मित्रों, कोरोना की महामारी वच्चे सर्जायेली लॉकडाउन परिस्थिति में तक्षशिला विद्यालय बायड़ना ऑनलाइन डिस्टन्स लर्निंग कार्यक्रम में आप सर्वनु हार्दिक स्वागत है। मित्रों, आज आप धोरण 9 विज्ञान में चैप्टर 5 એટલે કે સજીવનો પાયાનો એકમ એના માટેનો મિત્રો 12મો લેક્ચર છે। આ 12મા લેક્ચરની અંદર આપણે લાઇસોઝોમ વિશે આજે આપણે સમજવું છે। અગાઉના લેક્ચરમાં જો મિત્રો તમને ખ્યાલ હોય તો આપણે ગોલગી પ્રસાદન વિશે આપણે સમજ્યા હતા અને આજે આપણે હવે લાઇસોઝોમ વિશે સમજવું છે। તો લાઇસોઝોમ નું કાર્ય કે કોષનું ઉત્સર્જ દ્રવ્ય કે કચરાને त्यजता तंत्रना प्रकार तरीके लाइसोजोम कार्य करे छे। मतलब आ लाइसोजोम ए शरीरनी अंदर आवेली एक प्रकारनी अंगिका छे। शु कार्य करे छे तो कोषनी अंदर जे उत्सर्ज द्रव्य छे अने कचरो छे, नकामो जे कचरो एने शु करे छे, दूर करवानो काम ए लाइसोजोम नु छे। आ पहेलुं एनुं कार्य। साथे बीजुं के कोई पण विदेशी द्रव्य તેમજ તૂટેલી જે અંગિકાઓ છે એ તૂટેલી અંગિકાઓનું પાચન કરીને કોષને સંપૂર્ણપણે સ્વચ્છ રાખવામાં લાઇસોઝોમ મદદરૂપ થાય છે। જ્યારે શરીરની અંદર કોઈ વિદેશી દ્રવ્ય અથવા કોઈ નકામા દ્રવ્ય અથવા તો એ દ્રવ્ય અને જે અંગિકાઓ તૂટેલી અંગિકાઓ તો એ તૂટેલી અંગિકાઓનું લાઇસોઝોમ શું કરે છે, પાચન કરી નાખે છે। વિદેશી દ્રવ્ય તેમજ તૂટેલી અંગિકાઓ કે જેનું લાઇસોઝોમ પાચન કરી અને કોષને સ્વચ્છ રાખવામાં મદદરૂપ થાય છે। તો આ બીજું કાર્ય, પહેલું શું કે ઉત્સર્જ દ્રવ્ય એટલે નકામા દ્રવ્ય અને નકામો જે કચરો છે એને શું કરે છે, લાઇસોઝોમ એ દૂર કરવાનું કામ કરે છે। બીજું કે કોઈ પણ વિદેશી દ્રવ્ય કે તૂટેલી જે અંગિકાઓ છે એનું પાચન કરીને કોષને સંપૂર્ણ સ્વચ્છ રાખવાનું કામ પણ લાઇસોઝોમ કરે છે। હવે વિદેશી દ્રવ્ય અથવા તો તૂટેલી અંગિકાઓ, તૂટેલી અંગિકાઓ એટલે દાખલા તરીકે જો બેક્ટેરિયા છે, બેક્ટેરિયા ખોરાકની જૂની અંગિકાઓ જે નાશ થવાને આરે હોય જેનું લાઇસોઝોમ એ વિઘટન કરે છે અને નાના નાના ટુકડાઓની અંદર ફેરવે છે। અહીંયા મેં તમને એવું કોઈ વિદેશી દ્રવ્ય અથવા તો નકામું દ્રવ્ય અથવા તો જે તૂટેલી અંગિકાઓ તો એની અંદર શું, તો દાખલા તરીકે બેક્ટેરિયા અથવા તો ખોરાકની જૂની અંગિકાઓ કે જે નાશ થવાને આરે છે એનો કોઈ ઉપયોગ છે નહીં। નાશ થવાને આરે છે એનું લાઇસોઝોમ શું કરે છે, વિઘટન કરે છે, વિઘટન કરી અને એને નાના નાના ટુકડાઓની અંદર ફેરવી દે છે। બરોબર છે, શું ફરીથી સમજાવું છું, સમજો મિત્રો કે જ્યારે કોઈ વિદેશી દ્રવ્ય કે તૂટેલી અંગિકાઓ, હવે વિદેશી દ્રવ્ય તૂટેલી અંગિકાઓ એટલે શું, તો બેક્ટેરિયા અથવા તો ખોરાકની જૂની અંગિકાઓ કે જે નાશ થવાને આરે હોય એનું લાઇસોઝોમ શું કરે છે, વિઘટન કરી દે છે અને વિઘટન કરી અને એને શાની અંદર ફેરવે છે, તો નાના નાના ટુકડાઓની અંદર ફેરવી દે છે। સાથે મિત્રો, લાઇસોઝોમ આ બેક્ટેરિયા, ખોરાકની જૂની અંગિકાઓ વગેરેનું પાચન પણ કરી શકે છે। બરોબર, કેમ, કારણ કે તેઓ પાચન માટેના એટલે કે લાઇસોઝોમ પાચન માટેના સક્રિય ઉત્સેચકો ધરાવે છે અને એ ઉત્સેચકો બધા કાર્બનિક દ્રવ્યને તોડવાની ક્ષમતા ધરાવે છે। તો આ બેક્ટેરિયા, ખોરાકની જૂની અંગિકાઓ કે જેનું શું કરે છે, પાચન કરી શકે છે, લાઇસોઝોમ શું કરે છે, પાચન કરી શકે છે। કેમ પાચન કરે, કારણ કે પાચન માટેના સક્રિય ઉત્સેચકો એ ધરાવે છે। તો પાચન માટેના સક્રિય ઉત્સેચકો ધરાવે છે અને એ ઉત્સેચકો બધા કાર્બનિક દ્રવ્યને તોડવાની ક્ષમતા પણ ધરાવે છે। એટલે લાઇસોઝોમ એ પાચક ઉત્સેચકો પણ ધરાવે છે અને બધા કાર્બનિક દ્રવ્યને તોડવાની ક્ષમતા પણ ધરાવે છે। જ્યારે કોષીય ચયાપચયની ક્રિયા થાય, એ કોષીય ચયાપચયની ક્રિયા દરમિયાન કોઈ વિક્ષેપ સર્જાય, કોઈ મુશ્કેલી સર્જાય, કોઈ ખામી સર્જાય, ત્યારે લાઇસોઝોમ શું કરે છે, એના પોતાના કોષોનું શું કરે છે, પાચન કરી નાખે છે। ક્યારે, કે જ્યારે કોષીય ચયાપચયની ક્રિયા થાય અને એ કોષીય ચયાપચયની ક્રિયા દરમિયાન કોઈ વિક્ષેપ સર્જાય, કોઈ મુશ્કેલી સર્જાય, કોઈ ખામી સર્જાય, તો લાઇસોઝોમ શું કરે છે, તો એ પોતાના જ કોષોનું પાચન કરી નાખે છે। ઉદાહરણ તરીકે, જ્યારે કોઈ કોષ કે જે ઈજાગ્રસ્ત પામે ત્યારે લાઇસોઝોમનું સ્ત્રાવ થાય છે, લાઇસોઝોમ તૂટે છે। ક્યારે, જ્યારે કોઈ કોષ કે જે શું થાય છે, ઈજાગ્રસ્ત પામે છે ત્યારે લાઇસોઝોમ તૂટે છે, લાઇસોઝોમનું સ્ત્રાવ થાય છે અને એ લાઇસોઝોમ પોતાના જ ઉત્સેચકો દ્વારા પોતાના જ કોષોનું પાચન કરી નાખે છે। શું કરે છે, જ્યારે કોઈ કોષ ઈજાગ્રસ્ત થાય છે ત્યારે લાઇસોઝોમ તૂટે છે, લાઇસોઝોમનું સ્ત્રાવ થાય છે અને શું થાય છે, તો પોતાના જ ઉત્સેચકો દ્વારા પોતાના જ કોષોનું પાચન કરી નાખે છે। આથી તેને આત્મઘાતી કૂથળી પણ કહેવાય છે।
તો અહીંયા તમને એવો પ્રશ્ન પૂછે કે આત્મઘાતી કોથળી વિશે ટૂંકનો અર્થ લખો, તો એ વખતે તમને ખ્યાલ હોવો જોઈએ એ કોના વિશે છે, લાઇસોઝોમના વિશે છે, બરોબર. અને લાસ્ટ આત્મઘાત, આ આત્મઘાતી કોથળી એ પાચિત ઉત્સેચકો પણ ધરાવે છે, અને આ ઉત્સેચકો એ કણિકામય અંતઃકોષરજ્જા બરોબર એના દ્વારા નિર્માણ પામે છે, બરોબર. એટલે આ જે આત્મઘાતી કોથળી, મતલબ જે આત્મઘાતી કોથળી એ શું કરે છે, પાચક કરવા માટેના જે પાચિત ઉત્સેચકો ધરાવે છે, અને એ ઉત્સેચકો એ કણિકામય અંતઃકોષરજ્જા દ્વારા નિર્માણ પામતા હોય છે, બરોબર. તો અહીંયા આપણે લાઇસોઝોમ વિશે સમજ્યા. ફરી એક વખત એને રિવાઇઝ કરી લઈએ, ધ્યાન રાખજો. કુછ ઉષ્ણ દ્રવ્ય કે કચરાને દૂર કરવાનું કામ લાઇસોઝોમ કરે છે. જ્યારે કોઈ વિદેશી દ્રવ્ય અથવા તો કોઈ પણ વિદેશી દ્રવ્ય કે તૂટેલી અંગિકાઓનું પાચન કરીને કોષને સંપૂર્ણ સ્વચ્છ રાખવામાં પણ લાઇસોઝોમ મદદરૂપ થાય છે. હવે વિદેશી દ્રવ્ય તૂટેલી અંગિકાઓ એટલે જેમ કે બેક્ટેરિયા, ખોરાકની જૂની અંગિકાઓ કે જે નાશ થવાને આરે હોય, એનું લાઇસોઝોમ શું કરે છે, વિઘટન કરી અને એને નાના નાના ટુકડાઓની અંદર ફેરવે છે. સાથે લાઇસોઝોમ એ બેક્ટેરિયા ખોરાકની જૂની અંગિકાઓનું પાચન કરી શકે છે, એટલા માટે એ સક્રિય પાચક ઉત્સેચકો પણ ધરાવે છે, અને એ ઉત્સેચકો બધા કાર્બનિક દ્રવ્યને તોડવાની ક્ષમતા પણ ધરાવે છે. આ સાથે જ્યારે કોષીય ચયાપચયની ક્રિયા થાય તો એ દરમિયાન કોઈ વિક્ષેપ સર્જાય, કોઈ ખામી સર્જાય, તો એ વખતે લાઇસોઝોમ એ પોતાના જ કોષોનું પાચન કરી નાખે છે. કઈ રીતે, તો ઉદાહરણ તરીકે જ્યારે કોઈ કોષ કે જે ઈજાગ્રસ્ત પામે છે, એને ઈજા થાય છે અથવા ઈજાગ્રસ્ત પામે છે, ત્યારે લાઇસોઝોમ એનો સ્ત્રાવ થાય છે, લાઇસોઝોમ તૂટે છે અને પોતાના જ ઉત્સેચકો દ્વારા, પોતાના જ ઉત્સેચકો દ્વારા પોતાના જ કોષોનું પાચન કરી નાખે છે, એટલા માટે એને આત્મઘાતી કોથળી કહેવાય છે. તો આત્મઘાતી કોથળી કોને કહેવાય છે, તો લાઇસોઝોમને કહેવાય છે, અને આ આત્મઘાતી કોથળી એ ચોક્કસ પાચિત ઉત્સેચકો પણ ધરાવે છે, અને એ ઉત્સેચકો એ કણિકામય અંતઃકોષરજ્જા દ્વારા નિર્માણ પામે છે. કણિકામય અંતઃકોષરજ્જા, અંતઃકોષરજ્જાનો એક પ્રકાર છે, કણિકામય અંતઃકોષરજ્જા અને કણિકા વિહીન અંતઃકોષરજ્જા, બરોબર, જેની અંદર નાની નાની કણિકાઓ આવેલી હોય એને કણિકામય અંતઃકોષરજ્જા કહેવાય, બરોબર. તો આ આત્મઘાતી કોથળી પાચિત ઉત્સેચકો ધરાવે છે, અને એ ઉત્સેચકો એ કણિકામય અંતઃકોષરજ્જા દ્વારા નિર્માણ પામે છે, બરોબર. આ લેક્ચર અથવા થિયરી તમને પેજ નંબર 64 ઉપર આપેલી છે, એને શાંતિથી તમે વાંચી લેજો, ટેક્સ્ટબુકમાંથી સમજી લેજો. ખ્યાલ ના આવે તો વિડીયો તમારી જોડે છે જ, સ્ટોપ કરીને પોસ્ટ કરીને પણ તમે સમજી શકો છો. ઓકે, થેન્ક યુ.